તો પેલો જ વ્યાખ્યા લે અસામાજિક પ્રવૃત્તિ કોને કહેવાય સમાજની અંદર કાયદા દ્વારા પ્રસ્થાપિત એટલે સ્થપાયેલા નિર્માણ કરાયેલા જે નિયમો છે એ નિયમોને આધીન ન હોય તેવી વ્યક્તિ કે સમૂહની પ્રતિબંધિત પ્રવૃત્તિને અસામાજિક પ્રવૃત્તિ કહે છે કાયદેસર રીતે એની ઉપર પ્રતિબંધ હોય અને છતાંય કોઈ વ્યક્તિ કે સંસ્થા એવી પ્રવૃત્તિ કરે પ્રતિબંધિત તો એ પ્રવૃત્તિને કહેવાય અસામાજિક પ્રવૃત્તિ જેમાં બે પ્રકારની પ્રવૃત્તિઓની આપણે વાત કરીએ એક બ્લુ કિલર અપરાધ અને બીજો છે વ્હાઇટ કોલર અપરાધ તો એમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ શકે એની વાત કરીએ તો પહેલું છે સમાજની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ છે એમાં ખૂન કરવું કોઈ વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવે સમાજની અંદર કોઈ વ્યક્તિનું કે બાળકનું અપહરણ કરવામાં આવે નાની મોટી લૂંટફાટ કરવામાં આવે તો એ બધા જ પ્રકારની પ્રવૃત્તિને બ્લુ કિલર અપરાધ તરીકે ઓળખવામાં આવે છે તેની અંદર સમાવેશ થતી આ બધી જ અસામાજિક પ્રવૃત્તિઓનો ગણી શકાય હવે બીજો પ્રકાર લઈએ અને એ છે વ્હાઇટ કોલર અપરાધ જેની અંદર સમાજમાં લાંચ રૂશ્વત કોઈ વિવિધ પ્રકારનો ભ્રષ્ટાચાર કોઈ રાષ્ટ્રીય કર ચોરી કરવામાં આવે એટલે ટેક્સ ન ભરતા હોય અને એની ચોરી કરવામાં આવે ત્યાર પછી વિવિધ પ્રકારની વસ્તુઓની અંદર ભેળસેળ કરવામાં આવતી હોય કાળા બજારનું સર્જન કરવામાં આવે એટલે કે સંગ્રહ કરી અને વસ્તુઓ વેચતા હોય અથવા ભાવ હોય વધુ ભાવ લેવા માટે બજારની અંદર ઊંચા ભાવે વસ્તુ વેચવામાં આવતી હોય જેની અછત સર્જી અને વસ્તુ વેચે એટલે એ કાળા બજાર તરીકે ઓળખાય છે તો આવી બધા જ પ્રકારની પ્રવૃત્તિઓને વ્હાઇટ કોલર અપરાધ તરીકે ઓળખવામાં આવે છે અને આ સિમ્બોલ એ કરપ્શન ભ્રષ્ટાચારને એ આપણે ઓળખ આપે છે તો એ છે અસામાજિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે કેવા પ્રકારની છે અને એની વ્યાખ્યા અસામાજિક પ્રવૃત્તિ કોને કહેવાય તેની વાત